નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે ધોરણ 5 ગણિતની અંદર પ્રકરણ 3 આપણે આગળ શીખી ગયા. કેટલા ચોરસ, બરાબર કેટલા ચોરસની અંદર આપણે ક્ષેત્રફળની પરિમિતિ વિશે અભ્યાસ કર્યો. એટલે કે એક ચોરસ હોય, લંબ ચોરસ હોય, એનું ક્ષેત્રફળની પરિમિતિ આપણે શીખ્યા હતા સૂત્રમાં. એ સિવાય ક્ષેત્રફળની પરિમિતિની વ્યાખ્યાઓ શીખ્યા હતા. કોઈ આલેખ હોય કે આલેખની અંદર જો આકૃતિ આપી હોય તો આલેખ પત્રની અંદરની રહેલી આકૃતિના ક્ષેત્રફળ સૂત્ર પણ આપણે શીખી ગયા હતા. તો હવે આજે આપણે પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ વિશે અભ્યાસ કરીએ. ભાગ અને પૂર્ણની અંદર કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય એના કેવી રીતે આપણે શબ્દોમાં એટલે કે એનું વાંચન કરવું એ બધું આપણે અહીંયા શીખીશું. ભાગ કરતા શીખીશું, એટલે કે બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, એવી કોઈ પણ સંખ્યાનો જેટલું પણ ભાગ કરવાનો હોય એ બધું જ આપણને આવશે આ પ્રકરણની અંદર. એટલે કે આપણે દાખલા તરીકે કોઈ પણ વસ્તુનો જો અડધો ભાગ કરવાનો હોય તો દરેક જે ભાગ કરે છે એ ભાગને આપણે કેવો ભાગ કહીશું, અડધો ભાગ. અડધો ભાગ એટલે કે એને જો લખવું હોય તો એક તૃતીયાંશ એવું આપણે લખી શકીએ. કોઈ પણ વસ્તુનો અડધો ભાગ એટલે દાખલા તરીકે હું આવી રીતે કોઈ આકૃતિ જોતી હોઉં તો એનો અડધો ભાગ એટલે વચ્ચેથી ભાગ કરી દેવાનો. તો આપણે એને શું કહી શકીએ, અડધો ભાગ એવું આપણે કહી શકીએ. એવી રીતે જો કોઈ પણ વસ્તુ ના ત્રણ ભાગ કરવા હોય તો આપણે એને શું કહીશું, કોઈ વસ્તુનો ત્રીજો ભાગ. ત્રીજો ભાગ એટલે આપણે કોઈ એક વસ્તુ આપેલી છે, કોઈ એક વસ્તુ એટલે કે એક લખવાનું ઉપર એના ત્રણ ભાગ કરવાના છે એટલે આપણે લખ્યા છે ત્રણ. જેટલી વસ્તુ આપેલી હોય એ વસ્તુ ઉપર હશે, એના જેટલા ભાગ કરવાના હશે એ નીચે હશે. એટલે આપણને દાખલા તરીકે આવી રીતે કોઈ પણ વસ્તુ